हेलो फ्रेंड्स, तो आपने गई काले जे पार्ट एक हतो એની અંદર શું ભણ્યા હતા કે ત્રિકોણમિતિ નો ગુણોત્તર શું કહેવાય। 6 ગુણોત્તર હતા ત્રિકોણમિતિ ના, બરાબર। તો આપણે ફરીવાર એકવાર એનું રિવિઝન કરી લઈએ, એટલે તમને કાઈ પણ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય। ધારો કે કોઈ કાટખૂણો ABC છે, એમાં માપખૂણો B કાટખૂણો છે 90 ડિગ્રી છે, બરાબર। તો કાટખૂણાની સામેની બાજુને તમે કર્ણ કહો છો, બરાબર। હવે હું 6 6 નું રિવિઝન કરાઈ દઉં ત્રિકોણમિતિ એ ગુણોત્તર। तो मेन क्या बीजा करवाना था, साइन और कोस। तो ये बात तो के साइन पण આપણે એ નો લીધો તો ને, તો આપણે સી નો લઈએ, બરાબર। साइन सी, साइन सी इज इक्वल टू કે साइन એટલે કે કઈ બાજુનો ગુણોત્તર, તો કે સી માટે આ એની શું થઈ, સામેની બાજુ થઈ। સી માટે આ એની કઈ થઈ, પાછળની બાજુ થઈ, બરાબર। તો મારે साइन सी છે, साइन એટલે S થી નામ શરૂ થાય, એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ। તો સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ કઈ છે C માટે, AB / AC। હવે વાત કરીએ cos ની, તો cos C is equal to પાસેની બાજુ છેદમાં કર્ણ। તો પાસેની બાજુ જે છે એનું માપ શું છે, ओके BC / AC। હવે તમને બાકીના બે, આ બંનેના વ્યસ્ત વાળા, તો કે sin નો વ્યસ્ત વાળો કોણ, તો કે S થી નામ શરૂ થાય તો C વાળો, તો કે cosec C, cosec C is equal to તો કે sin નો વ્યસ્ત છે એટલે કે 1 sin C। હવે sin C જે છે એની કિંમત જ મૂકું છું, બરાબર। જોજો 1 સામેની બાજુ છેદમાં કર્ણ, છેદ નો છેદ અંશમાં જાય એટલે કર્ણ ઉપર લઈ આવે, બરાબર। તો કર્ણ શું છે, AC / સામેની બાજુ AB। હવે વાત કરીએ C થી નામ શરૂ થાય છે, તો કે sec C 1 cos C, એમાં તે 1/2 પાસેની બાજુ છેદમાં કર્ણ, છેદ નો છેદ અંશમાં જાય, તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો એના માટે AC / BC આનો વ્યસ્ત। હવે ઓકે, બંનેનું મિક્સ વાળો tan, tan c બરાબર, તો કે sin / cos એટલે કે sin c / cos c, બરાબર। અને બીજું શું થાય, આના બરાબર એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બંનેના કર્ણ કર્ણ ઉડી જાય, sin c ની કિંમત શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ ના છેદમાં પાસેની બાજુના છેદમાં કર્ણ, કર્ણ કર્ણ ઉડી ગયા, એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સી માટે સામેની બાજુ AB / BC। કોટ ની વાત કરીએ, તો કોટ સી બરાબર, તો કે tan નું વ્યસ્ત, અને tan નું વ્યસ્ત એટલે કે આનું ઊંધું, તો કે cos c ના છેદમાં sin c એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એટલે કે BC ના છેદના ત્રિકોણ માટે SAB। આ છે તમારા રિવિઝન, આ એક બીજાના બધા વ્યસ્ત વાળા મેં કીધા। હવે જો હું તમને એમ કહેતો તો કે sin નો વ્યસ્ત cosec c છે, એટલે કે sin c બરાબર તમે લખો 1 cosec c, cosec c બરાબર। હવે તમને એક વાત, તો તમે આમ ના કહી શકો sin c બરાબર cosec c નો ઇનવર્સ, આ બંને વાત અલગ અલગ છે, આનું તમારે ભણવાનું 11-12 સાયન્સ માં આવશે, પણ અત્યારે sin c એટલે કે 1 cosec c એટલું યાદ રાખજો, એનો ઇનવર્સ નથી, એટલે કે આ રેસ ટુ માઇનસ 1 એમ નથી લખી શકતા તમે। અને બીજું તમને કંઈક આવું આપ્યું હોય કે sin c એનો વર્ગ, બરાબર, તો એને તમારે કાઉન્ટ કરી ન લખવું, એટલે સિમ્પલ રીતે sin square c આમ લખાય, પણ એકના છેદમાં sin c ને તમે આમ નહીં લખી શકો, sin c ની માઇનસ 1 ઘાત એમ નહીં લખાય, બરાબર। આ એક તમે વાત યાદ રાખજો। હવે હું તમને એક એક્ઝામ્પલ દઉં કે કોઈ પણ એક તમને આપી દઉં ત્રિકોણમિતિય ગુણોત્તર, બાકીના પાંચે પાંચ મેળવવાના, તમને આપો છે એક ત્રિકોણમિતિય ગુણોત્તર કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે, અને તમને sin A બરાબર 1/3 આપી દીધું છે, અને તમને એમ કીધું છે કે બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો, બહુ સિમ્પલ છે,
ત્રિકોણમિતિ બાકીના પાંચ ગોતવાના છે એટલે કે સાઈન આપ્યો છે બીજો કોસ શોધવાનો બે ના ઇન્વર્સ શોધવાનો ટેન ટેન નો ઇન્વર્સ શોધવાનો એટલે થઈ ગયા તમારા છ ગુણ્યા બહુ સિમ્પલ વસ્તુ છે તમને પાયથાગોરસ આવડતો હોય તો તમારા માટે આ બહુ ઈઝી છે આપણને અહીંયા શું આપી દીધું છે કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે એમાં બી કાટખૂણો છે આ શું છું કર્ણ બરાબર આ છો એ અહીંયા સી અમને સાઈન એ બરાબર એકના છેદમાં ત્રણ આપ્યું છે ધ્યાનથી જોજો સાઈન એ બરાબર સાઈન એ એટલે કેવું થાય કે સાઈન એ એટલે કે સામેની બાજુ છેદના કર્ણ તો આ ત્રિકોણમાં સામેની બાજુ કઈ છે સાઈન એ એટલે કે આ એની સામેની બાજુ તો કે આ બીસી છે છેદના કર્ણ કર્ણ કોણ છે એસી તો તમને સાઈન એ બરાબર શું છું બીસી ના છેદમાં એસી એને બરાબર પાછું સાઈન એ બરાબર શું છે એકના છેદમાં ત્રણ તો એકના છેદમાં ત્રણ એટલે કે બીસી ના છેદમાં એસી બરાબર એકના છેદમાં ત્રણ છું એટલે કે તમે આ લાઈન આ લાઈન નું માપ કારણ કે આ લાઈન નું માપ કરશો તો એકના છેદમાં ત્રણ જેટલું મળશે બરાબર તો હું એમ કહી દઉં કે અહીં બીસી બરાબર એક ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા છે અને એસી બરાબર ત્રણ ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા તમને એમ થશે કઈ રીતે તો કે હું બીસી બરાબર કે અને એસી બરાબર થ્રી કે લઈ લઉં તમે એમ કહો બીસી બરાબર એક અને એસી બરાબર ત્રણ કેમ નથી લેતા તો શું કામ નથી લેતા એ તમને કહું હવે હું બીસી નું માપ તમને આપું છું બે અને એસી નું માપ આપું છું છ હવે તમે બીસી ભાઈ એસી કરશો ને તો શું થશે કે બે ભાંજ્યા છ એટલે બે વડે ભાગો છે એકના છેદમાં ત્રણ તો કે બીસી ના છેદમાં એસી બરાબર એકના છેદમાં ત્રણ મળ્યો બરાબર એટલે ખાલી બીસી બરાબર એક નથી લેતા અને એસી બરાબર ત્રણ નથી લેતા અહીંયા કોઈ પણ નંબર ગુણાયેલો હોય કે બે હોય કે ત્રણ હોય કે એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય કે ખબર પડી શું કામ નથી લેતા એટલે કે આપણી પાસે અત્યારે બીસી બરાબર શું થઈ ગયું એક ગુણ્યા કે એટલે કે કે અને એસી બરાબર થ્રી કે એબી બરાબર કે એસી બરાબર થ્રી કે તમારી પાસે બીસી નું માપ કે મળ્યું એસી નું માપ તમને મળ્યું છે થ્રી કે હવે કાટકોણ ત્રિકોણ છે બે બાજુના માપ તમને ખબર છે ત્રીજી બાજુનું માપ મળી જાય પાયથાગોરસ એ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર નેવું તેથી પાયથા કર્ણો નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો કર્ણો છે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ તો એસી નો વર્ગ એસી તમારી પાસે છે થ્રી કે થ્રી કે નો વર્ગ વત્તા એબી નો વર્ગ તો શોધવાનો છે આપણે વત્તા બીસી નો વર્ગ તો કે નો વર્ગ હવે થ્રી કે નો વર્ગ એટલે કે બંને નો વર્ગ થાય એટલે કે નવ કે સ્ક્વેર આ કે સ્ક્વેર ને હું આ બાજુ લઈ લઉં બરાબર એ બી સ્ક્વેર તો અહીંયા શું વધ્યું એટ કે સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર એ બી સ્ક્વેર હું પહેલા રાખું બંને બાજુ અચ્છા પહેલા હું પહેલા રાખી દઉં હવે બંને બાજુ વર્ગમૂળ નીકાળી દઉં તો અહીંયા એ બી બરાબર વર્ગમૂળ કાઢો એટલે પ્લસ માઇનસ બે આવે પણ બાજુનો હું માપ કોઈ દિવસ માઇનસ ન હોય એટલે પ્લસ લઈશું ફોર આઠનો વર્ગમૂળ તમે કાઢશો એટલે આઠ બરાબર શું થાય ચાર ગુણ્યા બે તો ચાર નું તો નીકળે બે નું નથી નીકળતું તો કે બે રૂટ બે કે સ્ક્વેર નું થાય કે એટલે મને એ બી નું માપ શું મળી ગયું હવે ટુ રૂટ ટુ કે બરાબર મને ત્રણેય બાજુના માપ મળી ગયા હવે ત્રિકોણ નીતિના પાંચે પાંચ ગુણોત્તરો મેળવી શકો આપણે ખૂણા એ માટે જ તે રાખશું ખૂણા એ માટે એમ લખી દો ખૂણા એ માટે ચલો મેળવીએ બધા સૂત્ર યાદ છે પાંચે પાંચ કયા હતા ઓ ઈઝી હતા હવે આપણે એ બધે બધા મેળવી લઈએ આપણે એક આપી દીધો છે સાઈન બરાબર એની પરથી તો આપણે બેચું માપ મેળવી દીધું પાયથાગોરસ યુઝ કરી હવે વાત કરીએ કોસ શોધવાનું તો કોસ એ કરવો છે કારણ કે ખૂણા એ માટેના ગુણોત્તર કીધા છે તો કોસ એ
કોસ એટલે એ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ કોસ એ માટે કઈ થઈ તો કે આ 2√2k 2√2k ડિવાઇડ બાય કર્ણ કર્ણ કેટલો છે આપણી પાસે થઈ કે એ કે ઉડી ગયું તો જવાબ પણ આવો 2√2 / 3 હવે તમને બે મળી ગયા ત્રિકોણ જે બનતો હવે વાત કરીએ સાઈન નું વ્યસ્ત તો કે કોસેક એ કોસેક એટલે 1/sin a સાઈન ની કિંમત તો તમે રકમ માં જ આપી દીધી છે 1/3 તો હું લખી દઉં 1/3 છેદ નો છેદ ઉપર આવી જાય તો કે 3 હવે વાત કરીએ sec a તો sec a બરાબર શું થાય તો કે 1/cos a cos a ની કિંમત કેટલી આવી કે 2√2/3 છેદ નો છેદ ઉપર આવી જાય 3/2√2 તમારે અહીં પરથી નો લખવું હોય તો sec a બરાબર શું થાય કર્ણ ના છેદ માં પાસેની બાજુ તો અહીંયા કર્ણ છે 3k છેદમાં પાસેની બાજુ 2√2k જોયું 3k કે કેન્સલ થઈ જાય એટલે કે વાત કરીએ tan ની tan a બરાબર તો કે sin a છેદમાં cos a તો sin અમારી પાસે છે 1/3 છેદમાં cos a 2√2/3 હવે તમને એક વાત કહું આને કઈ રીતે લખાય જો જો ધ્યાનથી કે કોઈના છેદમાં એનો આખો છેદ હોય ને એને લખવો હોય તો 1/3 પહેલા લખવાનો છે ગુણ્યા આ નીચે જે છેદ હોય ને એને ઉપર નીચે લખવાનો 3 × 2√2 3 ઉડી જાય 1/2√2 વાત કરીએ તો કે કોટ એ બરાબર તો કે કોસ / સાઈન મારી એક તર્ક કરું બીજી રીતના કરું તો કે હું કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ થાય તો પાસેની બાજુ એ માટે કઈ છે ભાઈ તો કે આ છે એના છેદમાં સામેની બાજુ તો કે ઉડી જશે એટલે કે અહીંયા આવશે 2√2k / k કે ઉડી ગયું તો 2√2 આવ્યું tan નું વ્યસ્ત આ tan નું છે નું વ્યસ્ત માં દેવું એટલે કે એનું ઊંધું એટલે તમને આ દાખલો ખબર પડી બસ આવા 2-3 ઉદાહરણ છે આપણે 3 ઉદાહરણ જોઈએ આવા તમને ન સમજાવ કરીને કયો અને બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો હું બાકીના વિડીયો મૂકું તો તમે જોઈ શકો Thank you, friends.